કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? આજે આપણે ધોરણ 9 નો 26મો લેક્ચર, એમાં આપણે ચાલુ કરશું ચેપ્ટર નંબર 3, યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિ ચેપ્ટર છે ને, એ એની અંદર માત્ર ને માત્ર એમસીક્યુ બેઝ, જેને કહેવાય ખાલી જગ્યા, ખરા ખોટા ને એમસીક્યુ, આ સિવાય કોઈ મોટા દાખલા આખા ચેપ્ટરમાં છે નહીં. પહેલા વહેલી વાત. પછી તો કે યામ ભૂમિતિ શું છે એનો સૌ પ્રથમ ખ્યાલ આપો. તો રેને દ કાર્તે નામનો એક ગણિત શાસ્ત્રી હતો, નામ યાદ રાખજો, રેને દ કાર્તે. એને સૌ પ્રથમ યામ ભૂમિતિ વિશેનો ખ્યાલ આપ્યો, રેને દ કાર્તે. બરાબર, યામ ભૂમિતિ છે શું? તો કે સમતલમાં બિંદુઓનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે. સમતલ, સમતલ એટલે શું? તો કે કોઈ સપાટી છે, આ એક જેટલું સમતલ છે. બરાબર, આ સમતલ છે. તો સમતલમાં બિંદુઓ, બિંદુઓ એક્સ વાય એ બી સી ઝેડ જે આવતું હોય, બિંદુઓ છે એનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે ને, એને કાર્તેજીય યામાક્ષ પદ્ધતિ કહે છે. પહેલા વહેલો મુદ્દો જો લખું છું અહીંયા, સમતલમાં બિંદુઓનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે તેને કાર્તેઝિય, રેને દ કાર્તે એટલે કાર્તેઝિય, યાદ રાખજો નામ. સમતલમાં બિંદુઓનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે તેને કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિ કહે છે. બરાબર, ચેપ્ટર ત્રીજું યામ ભૂમિતિ. બરાબર, સમતલમાં બિંદુઓનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે તેને કાર્તેજી યામાક્ષ પદ્ધતિ કહે છે. તો કે યામાક્ષ શું છે? યામાક્ષ તો કે યામાક્ષ બે પ્રકારના હોય, યામાક્ષો બે પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? તો કે બે પ્રકારના. બરાબર, ક્યાં બે પ્રકાર? તો કે પહેલું એક્સ અક્ષ અને બીજા નંબરમાં આવશે વાય અક્ષ. બરાબર, આ બધું જે આવશે આ ચેપ્ટરની અંદર, એ માત્ર ને માત્ર તમને ટેસ્ટમાં પૂછ્યું હશે, તો ખાલી જગ્યા એમસીક્યુ અથવા ખરા ખોટામાં જ પૂછ્યું હશે. આનો કોઈ 4 માર્કનો દાખલો છે જ નહીં. બરાબર, અને કદાચ 4 માર્કનો દાખલો હોય તો એક એક માર્કના 4 નાના નાના પ્રશ્ન બનાવી અને 4 માર્કનો દાખલો બનાવ્યો હોય, બાકી કોઈ સ્પેશિયલ કોટામાં કોઈ આનો 4 માર્કનો દાખલો છે નહીં આખા ચેપ્ટરની અંદર. માત્ર ને માત્ર 2 લેક્ચરની અંદર કે 3 લેક્ચરની અંદર આખું ચેપ્ટર આપણું ફિનિશ થઈ જશે. બરાબર, તો સૌ પ્રથમ આપણે જરૂરિયાત હતી પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, એની અંદર અતિશય વ્યવસ્થિત રીતે ઊંડાણપૂર્વક સમજવાની, કારણ કે એમાં અવયવ આવતા હતા, એટલે આપણે નિરાતે નિરાતે લેતા ગયા. હવે આમાં કોઈ ઉતાવળ ભરી કરીએ, કદાચ ઉતાવળ કરીએ તો પ્રોબ્લેમ છે નહીં, કારણ કે આ બધી વસ્તુ છે એ સિસ્ટમેટિક છે, આવડી જ જાય. એક જ વખત તમારે લેક્ચરની અંદર ધ્યાન આપવું પડે, પછી લગભગ મારા મગજ પ્રમાણે તમારે આમાં કોઈ અથાક મહેનત કરવાની જરૂરિયાત નથી. ચેપ્ટર નંબર 3ની વાત કરું છું તમને, હવે બોલું સાંભળજો. સમતલ, સમતલ એટલે કોરું પાટિયું, એમાં બિંદુઓનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે તેને કાર્તેજી યામાક્ષ પદ્ધતિ કહે છે. તો કે યામાક્ષ શું છે? તો કે યામાક્ષ બે પ્રકારના હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ. એટલી ખબર પડી ગઈ. તો હવે યામાક્ષો, બરાબર બરાબર એક એક કરીને મુદ્દો લખતો જાઉં. યામાક્ષો એટલે કોણ? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ. જ્યાં છેદે ત્યાં છેદ બિંદુ રચાય છે, એને ઉગમ બિંદુ કહે છે. મગજમાં રાખજો, આ યામાક્ષો. એક કઈ અક્ષ? એક્સ અક્ષ. ઊભી કઈ? તો કે વાય અક્ષ. એક્સ ની સામે એક્સ ડેશ હોય, વાય ની સામે વાય ડેશ હોય. અહીંયા ઉગમ બિંદુ આ બે છેદી ને, ત્યાં વૈદમાં ઓ નામનું ઉગમ બિંદુ રચાય. એ ઉગમ બિંદુના બંને યામ 0-0 હોય. બંને યામ એટલે પહેલો યામ હોય એ એક્સ યામ હોય, બીજો યામ હોય વાય યામ હોય. કોઈ પણ વસ્તુમાં આવી નામ લખ્યું PO 4-5. બરાબર, હવે આમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે PO 4-5, હવે આમાં પ્રશ્ન હું પૂછી શકાય? તો કે એક્સ યામ કોણ? તો કે ચોગડો. વાય યામ કોણ? તો કે પાંચડો. બરાબર, તો એક્સ યામ 0, વાય યામ 0, બે યામ 0 હોય ને, હે, એવું કેની અંદર હોય? ઉગમ બિંદુમાં હોય. ઉગમ બિંદુ કેમ રચાય? મગજમાં બેસાડી દો, એક્સ અક્ષ અને વાય અક્ષ એનું છેદ બિંદુ જ્યાં છેદે ને, એક્સ અક્ષ ને વાય અક્ષ જ્યાં છેદે ત્યાં છેદ બિંદુ રચાય છે. એ છેદ બિંદુનું નામ મેં આપ્યું ઓ, અને ઓ ના યામ હોય 0-0. ઓ એટલે ઉગમ બિંદુ. ઉગમ બિંદુના બંને યામ શું હોય? તો કે મીંડુ મીંડુ એટલે કે 0-0 હોય. રેડી? બરાબર મગજમાં બેસી ગયું. હવે એક વાત બીજી, સંક્ષિતિજ. સંક્ષિતિજ એટલે આડી,
અને શિરોલંબ એટલે ઊભી, ગણિતની ભાષામાં સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા અને શિરોલંબ રેખા એટલે ઊભી રેખા. આ શબ્દ બરોબર યાદ રાખજો મગજમાં કે એક અક્ષ છે એ સમક્ષિતિજ રેખા આવશે એટલે કે આડી રેખા આવશે, વાય અક્ષ છે એ શિરોલંબ રેખા આવશે એટલે કે ઊભી રેખા આવશે. ઓકે, થઈ ગયું. હવે ઓની તમે ડાબી બાજુએ જાવ તો ઋણ આવશે અને આમ જાવ તો ધન આવશે. રેડી? x અક્ષ બાજુ તમે જાઓ છો તો ધન સંખ્યા આવશે, x ડેશ અક્ષ બાજુ જાઓ છો તો ઋણ સંખ્યા આવશે. બે કિરણ રચાણા ને, ઓ એક્સ ઓ એક્સ ડેશ, પછી ઓ વાય ઓ વાય ડેશ. એમાં ડેશ બાજુ જાઓ, ટૂંકમાં ઉગમ બિંદુથી ડેશ વાળા બાજુ જાઓ તો ઋણ સંખ્યા આવશે અને ડેશ વગરના બાજુ જાઓ એટલે ધન સંખ્યા આવશે. બરોબર મગજમાં વિતરું? પાછું બોલું છું, ઉગમ બિંદુ એટલે ઓ, ત્યાંથી ડેશ વાળા એટલે કોણ? તો કે એક્સ ડેશ અને વાય ડેશ. આમ નીચે ઉતરશો તો ઋણ સંખ્યા, આમ જશો તો ઋણ સંખ્યા, પણ વાય અક્ષ બાજુ અને એક્સ અક્ષ બાજુ જશો તો ધન સંખ્યા આવશે. બરોબર મગજમાં ઉતરી ગયું ને? હવે આડી રેખા તરીકે કોને લેવાની? તો કે એક્સ અક્ષ ને. ઊભી રેખા તરીકે કોને લેવાની? વાય અક્ષ ને. એ પણ મગજમાં રાખજો. રેડી? હવે એક બીજી વાત, એક્સ અક્ષ અને વાય અક્ષ, આખો ટોપિક બદલાવું છું. હવે આ વસ્તુ મગજમાં ઉતરી ગઈ ને, પહેલા પાછું બોલી જાવ છું એક વખત. આડી રેખા એક્સ અક્ષ, ઊભી રેખા વાય અક્ષ, બંને જ્યાં છેદે ત્યાં છેદ બિંદુ રચાય છે, એ છેદ બિંદુને ઉગમ બિંદુ ઓ કહે છે, તેના બંને આમ જીરો જીરો હોય છે. રેડી? પછી ડેશ વાળા બાજુ જાઓ તો ઋણ આવશે, એટલે કે ઓ એક્સ ડેશ અને ઓ વાય ડેશ, આ બધી સંખ્યા ઋણ આવશે અને ઓ એક્સ અને ઓ વાય બાજુ ધન સંખ્યા આવશે. રેડી? હાલો હવે પાછો નવો ટોપિક બોલતો જાઉં, એ આ જ વસ્તુ આવશે, પણ નવો ટોપિક આવશે એટલે વસ્તુ ફરશે. બરાબર? એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદવાથી લખી દઉં છું, એક્સ અક્ષ એટલે જો યામાક્ષો લખો તો હાલે, યામાક્ષો લખો તો હાલે, કારણ કે યામાક્ષો નું ગુજરાતી શું છે? તો કે એક્સ અક્ષ ને વાય અક્ષ, ઈ હાલે. એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદવાથી સમતલ નું, સમતલ એટલે કોરું પાટિયું, બીજું કઈ સમતલ એટલે નવીન જૈતની વસ્તુ નથી કોઈ, સમતલ એટલે કોરું પાટિયું, એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદવાથી સમતલ નું ચાર ભાગમાં વિભાજન થાય છે. જે દરેક ભાગને ચરણ કહે છે. શું કહે છે? ચરણ. હાલ કમ્પ્લીટ મગજમાં ઉતરું ના ઉતરું પાછું બોલું, એમાં કઈ નવીનતા ભર્યું છે ને? યા કઈ હું બીજી ભાષા સમજાવતો નથી, સમજાય જાય એવું જ છે. એક્સ અક્ષ અને વાય અક્ષ તો તમને ખબર જ છે, એક્સ અક્ષ એટલે આડી, વાય અક્ષ એટલે ઊભી. તો એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદવાથી, બે છેદે ને, તો સમતલ છે ને, સમતલ એટલે કોરું પાટિયું, એનું ચાર ભાગમાં વિભાજન થાય. હે? તો એ દરેક ભાગને શું કહેવામાં આવે? ચરણ કહેવામાં આવે છે. બરોબર? ચરણ કેટલા જૈતના હોય? તો કે ચાર પ્રકારના. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આમાંથી જ પ્રશ્નો બનવાના છે. કુલ ચાર ચરણ હોય છે. ક્યાં ચાર ચરણ? તો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. એટલે કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આ રોમન શબ્દમાં લખ્યું, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એમ લખો તો હાલ. બરાબર? આ ચાર ચરણ કેવી રીતના બનશે જોઈ લો. આડી હોય કઈ હોય? તમને ખબર જ છે, એક્સ અક્ષ. ઊભી હોય કઈ હોય? તો કે વાય અક્ષ. રેડી? એક્સ ની સામે એક્સ ડેશ આવે, વાય ની સામે વાય ડેશ આવે, આયા વચમાં ઉગમ બિંદુ હોય. બરાબર? તો એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદવાથી સમતલ નું ચાર ભાગમાં વિભાજન થાય. આ દરેક ભાગને ચરણ કહે છે. ચરણ કુલ ચાર પ્રકારના હોય છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. પ્રથમ એટલે આ દ્વિતીય, આ તૃતીય, બરાબર, અને આ ચતુર્થ. ચાર ચરણ. આ કોઈ આપણી પેઢી છે ને, સમજો, આને કોઈ એમ છે હું આને પ્રથમ કહું, આને દ્વિતીય કહું, આને તૃતીય કહું, આને ચતુર્થ કહું તો હાલે? ન ચાલે. બરાબર? ફરજિયાત મેં તમને કીધું ઈ જ તે રીતે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. રેડી? કોઈ એમ કે કાય તો કે આ ચોથું છે, આ બીજું છે, આ પહેલું છે, આ ત્રીજું છે, એમ ના હાલે. નિયમ અનુસાર પ્રથમ ચરણ આ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, ચાર ચરણ
खबर पड़ी गई समतल नो चार भाग में विभाजन थी गयो पहलो बीजो तीजो चौथो ऊंधावड़ू नहीं चाले बराबर प्रथम द्वितीय तृतीय चतुर्थ हाँ प्रथम चरण हो बने बने धन प्लस बराबर तो तब ओखी जाओ हूँ तगड़ो पाचड़ो बोलो समझी जाओ प्रथम चरण की बात है हाँ तीजू है माइनस माइनस ऋणधन एक मिनिट अन ऋणधन ऋणधन धन ऋण बराबर छता एक वक्त चेक कर लियो व्यवस्थित चार चरण प्रथम द्वितीय तृतीय चतुर्थ ऋणधन धन ऋण बराबर लिखू एक वक्त कन्फर्म करव जरूरी कारण के वाली पाछो कोई फॉल्ट आए साहब आ खोट कर व्यवस्थित मैं कन्फर्म कर लीधो पछी मारे जोवान ना बने आम धन तो के प्रथम चरण बने आम ऋण तो के तृतीय चरण ऋण धन तो एनो गुजराती अर्थ शुं द्वितीय चरण अने धन ऋण एटले चतुर्थ चरण ओके हवे आमांथी केवा क्वेश्चन बनावे समझो के क्वेश्चन बनावे चार खाली जगह तो एम नमज बनी गई कई विचार होगा के रीतना जो ले पहलू बिंदु 4-5 खाली जगह चरण में क्वेश्चन तुमने परीक्षा में आवशे बिंदु -3-5 खाली जगह चरण में त्यार बाद -8, -9 खाली जगह चरण त्यारबाद नंबर 4 जोई आपणे तो बिंदु 7-8 खाली जगह चरण तो आ चार क्वेश्चन बने आवा तो नवा घणा बधा बने पण मात्र ने मात्र मुख्य चार केवा तो के मैं तमने समझाई दू एने अनुसंधाने हूँ तमने खाली जगह करावुं तो चोगड़ो ने पाचड़ो चोगड़ो धन छे पाचड़ो धन छे तो बन्ने धन छे मां आवे तो के प्रथम चरण समझाणु माइनस અને પ્લસ એટલે કે ઋણ અને ધન તો કે -3-5 એટલે કે ઋણ ધન તો ઋણ ધન તો કે દ્વિતીય ચરણ પહેલો ટકો 2 માઈનસ હોય એ કેટલાનો છે તો કે તૃતીય ચરણ છે આવું ખાલી જગ્યામાં પૂછાશે ધન અને ઋણ તો ધન અને ઋણ ચોથું ચરણ તો ચતુર્થ ચરણ રેડી પેપરમાં પછી આમે પૂછાય છે x' o y' क्यों चरण दर्शावे छे तो के तृतीय चरण x'o y अथवा y'o x' क्यों चरण दर्शावे तो द्वितीय ई तो तुमने आवडवो જોઈએ ઘણીવાર ઊંધી પરીક્ષા કરવામાં આવે એમ કે તમે અવળી રીતે પ્રશ્ન પૂછીએ કે માત્ર માત્ર આ તો સિમ્પલ ક્વેશ્ચન થયા કે બે ધન છે તો પ્રથમ હોય ઋણ ધન તો કે દ્વિતીય હોય બંને ઋણ તો કે તૃતીય હોય ધન ઋણ તો કે ચતુર્થ હોય પણ હવે આ ક્વેશ્ચન ને ઉલટો કરીને પૂછવામાં આવે હાવ નવીનતા ભર્યો તો ઈ વસ્તુ તમને મગજમાં ના હોય કે આમ પૂછે XOY ઈ ક્યું ચરણ દર્શાવે છે અથવા YOX આ એક પ્રકારનો ખૂણો બન્યો ને બરાબર તો YOX ક્યું ચરણ દર્શાવે તો બંને ધન તો બંને ધન એટલે પ્રથમ ચરણ પછી X' આમે પ્રશ્ન પૂછાય કેમ પૂછે ખબર આની કઈ જરૂરિયાત નથી ને હું દૂર કરી નાખું XX' YY' વચ્ચે બનતા ખૂણાનું માપ 90 હોય યાદ રાખજો કારણ કે આની વચ્ચે બને ખૂણો એ કેટલાનો હોય 90 નો કાટખૂણો હોય જો આમ X' X અને Y' Y આ બંને રેખાઓ થઈ X' X આ થઈ ને આ X' X બરાબર અને Y' Y વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા કેટલાનું 90 એની વચ્ચે બંને જે ખૂણો બને એ કેટલાનો બને 90 નો બને
90 નો ઉપર નો ભાગ 90 નો નીચે નો ભાગ આખું કુંડેળો કરો 360 90 90 90 90 90 ચોકો 360 બરાબર તો x x અને y y વચ્ચે બનતા ખૂણાનું માપ તો કે 90 યાદ રાખજો બરાબર રેડી ચાર ચરણ ખબર પડી ગઈ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થની ખાલી જગ્યા કેવી હોય પછી તમને ઊંધી રીતે પ્રશ્ન પૂછે તો મેં તમને કીધું કેમ પૂછે તો કે x o y q ચરણ કહેવાય દ્વિતીય x o y q કહેવાય તૃતીય x o y q કહેવાય તો કે પ્રથમ y o x અથવા x o y બે રીતે બોલી શકાય ખૂણો a o b હોય આમ a o b હે એની બદલામાં હું આમે બોલી શકું ખૂણો b o a છે તો વૈતમાં હોત ને સમજાય એટલે એ ખૂણાનું માપ x o y બોલો કે y o x બોલો બંને કોમન જ છે બધે વિકમાં ઓ જ આવવાનો નિયમ અને વિચારવાનું શું રહે તો કે x ડેશ o y ડેશ તો કે તૃતીય ચરણ બરાબર બધેમાં ઓ જ આવ્યો x x o y કે y o x પ્રથમ ચરણ રેડી આ વસ્તુની સંપૂર્ણ માહિતી તમને સમજાઈ ગઈ છે હું માની લઉં છું એક લેક્ચર ને તમારે પ્રસ્તાવના ચાલુ હોય તે બે બે વાર જોવો એટલે વ્યવસ્થિત તપો પડે વ્યવસ્થિત સમજાય બરાબર હવે તમને સ્વાધ્યાય 3.1 માં તો આ લેખ છે 3.2 ની અંદર એક આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સ્વાધ્યાય 3.2 દાખલો પહેલો નીચેના પ્રશ્નના જવાબ આપો બરાબર આની અંદરથી મેં તમને ભણાવ્યું એ સિવાયનું કોઈ વસ્તુ પૂછાવાની નથી કન્ફર્મ છે છતાંય મેં તમને કીધું કે નાના નાના પ્રશ્નો પૂછાય તો નાના નાના પ્રશ્ન કેવા હોય સાંભળજો યામ સમતલમાં સ્વાધ્યાય 3.2 દાખલો પહેલો યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું હોય છે યામ સમતલમાં પ્રશ્ન બોલું છું સાંભળજો એ બધી વસ્તુ મેં તમને ઓલરેડી બોલીને સમજાવી દીધી છે બરાબર નવીનતા વસ્તુ કઈ છે નહીં યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું હોય છે તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ ઓકે બીજો ક્વેશ્ચન આ બે રેખાથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું હોય છે તો કે દરેક ભાગનું નામ ચરણ હોય છે એ ચરણના ચાર પ્રકાર હોય છે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ ઓકે ત્રીજો ક્વેશ્ચન આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ આપો તો મેં એ સમજાવી દીધું આ બે રેખાઓ જ્યાં છેદે ત્યાં છેદ બિંદુ રચાય છે અને ઉગમ બિંદુ કહેવામાં આવે છે તેના બંને એમ 0-0 હોય છે બરાબર આ બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ છે એવું હું માની લઉં છું હવે 3.2 નો દાખલો છે બીજો બરાબર એની અંદર એમ કીધું કે માંગ્યા પ્રમાણે જવાબ આપો માંગ્યા પ્રમાણે જવાબ આપો તો એ વસ્તુ હું તમને અત્યારે આકૃતિ દોરી અને વ્યવસ્થિત તમને 27મા લેક્ચરમાં વ્યવસ્થિત રીતે આકૃતિ દોરીને એક એક પ્રશ્નનું સોલ્યુશન તમારી સામે લખી દઈશ દાખલા એની અંદર 8 પ્રશ્ન પૂછાશે કેટલા 8 આકૃતિ દોરેલી હોય આકૃતિ ઉપરથી તમારે ગોતી ગોતી પ્રશ્ન જવાબ લખવાનો બીજું કાંઈ એટલે કાંઈ નવીનતા વસ્તુ આવશે નહીં થેન્ક યુ